નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં પાઠ નંબર બાવીસ એના અગત્યના પ્રશ્નોના ઉત્તર અને વ્યાકરણની ચર્ચા કરવાના છીએ પાઠ નંબર બાવીસનું નામ છે બોડો અને એના સર્જક છે ઝવેરચંદ મેઘાણી એ લોક વાર્તા છે ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ આઠ અઢારસો ને છન્નુંમાં અને મૃત્યુ નવ ત્રણ ઓગણીસો ને સુડતાલીસમાં થયું હતું એમના વિશે એમ કહી શકાય કે તેઓ હરથી ફરથી સાહિત્યની વિદ્યાપીઠ સમાન હતા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ મળેલું છે તેમનો જન્મ ચોટીલામાં અને તેમનું વતન બગસરા હતું તેઓ સામરદાસ કોલેજ ભાવનગરથી ભણ્યા હતા તેમણે સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટિયા સોરઠી સંતવાણી દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા કંકાવટી રડિયાળી રાત ચુંદડી હાલડા ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા કરી છે યુગવંદના સિંદુડો તેમના કાવ્ય સંગ્રહો છે અને સોરઠ તારા વહેતા પાણી સમ્રાગણ તુલસી ક્યારો વેવિશાળ નિરંજના આ બધી તેમની સામાજિક નવલકથાઓ છે સાથે સાથે તેમણે રાણુ પ્રતાપ શાહજા નાટ્ય અનુવાદો પણ કરેલા છે વેલીના ફૂલ કિલ્લો આ એમના બાળ કાવ્યનો સંગ્રહ છે તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બોડો આ પાઠના પ્રશ્નોના ઉત્તર અને વ્યાકરણની ચર્ચા કરવાના છીએ તો નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક મહારાજા વજયસિંહની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો જવાબ એક વખત ભાવનગરના મહારાજા વજયસિંહ ઘોડેશવાર બનીને ભૂંબલી ગામે સોંડા ખેત નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોડો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું એ દરમિયાન સોડાએ પોતાની આપવૃત્તિ કહી તેણે ઠાકોર વજયસિંહજીને ઘણી ગાળો પણ દીધી તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજેસંગ પોતે જ છે ઠાકોર સોડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી ઠાકોર વજેસંગજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાબાના પત્રા પર તેને જાગીર લખી આપી આવો જ એક પ્રસંગ સમઢિયાના ગામમાં બન્યો શિકારીના વેશમાં વજેસંઘજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો આ જોઈ કણબીની ડોશીએ ઘોડેસવારની બે ચાર ગાડો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોસીએ બાપુ વજેસંઘ પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું વજેસંગજી ડોસેની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોસીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા નંબર બે સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો ઠાકોર વજેસંગજી એક અજાણ્યા ગોળેશવાર બનીને સોડાની વાડી આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવા હતો સોડાએ ધોર્યાની લીલી ધ્રોવ ઉપર ખાટલો ઢાળી દીધો કોષ હાંકતા હાંકતા સોડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી અને રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં ઘોડેશ્વરને ભૂખ લાગી હતી એટલે તેણે સોડા પાસે ખાવાનું માગ્યું એની પાસે ધાન તો હતું નહીં એની પાસે છાસની અંદર થૂલું નાખીને બનાવેલો બોડો હતો પાંદડાનો દરિયો બનાવી તેમાં એ બોડો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલા ઘોડેશ્વરને આ ખાટો અને શીતળ બોડો મીઠો લાગ્યો ઘોડેશ્વરે જ્યારે વધારે બોડો માગ્યો ત્યારે કેમ મારે ખાવા નથી રહેવા દેવું ને એમ કહીને સોડાએ બાકીનો બધો બોડો મહેમાનને આપી દીધો આમ સોડાએ અજાણ્યા ગોળેશવારની સારી મહેમાન ગતિ કરી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર એક બોડો લોકવાર્તાના આધારે સોડાની કંગાળ અવસ્થાનું વર્ણન કરો સોડા પાસે બે બળદ હતા પણ એકની કાંધ કાગડાઓએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખી હતી એમના પૂછડા તૂટી ગયા હતા તેના ઉપર બે સુમાર બગાયું હતી એ બળોદોના શરીર લોહી માંસ વિનાના હાડપિંજર જેવા થઈ ગયા હતા એના કોર્ષમાં એકસો ને એક કાણા પડી ગયા હતા સોડો પોતે પણ ચિથરે હાલ હતો નંબર બે સોડાએ કોષ હાંકતા હાંકતા ઘોડેશ્વર આગળ પોતાની સી કથા કહી જવાબ સોડાએ કોર્સ હાંકતા હાંકતા ઘોડેશવાર આગળ પોતાની વીતક જણાવતા કહ્યું કે ઠાકોર સસલાને કાળિયાનો શિકાર જ કર્યા કરશે કે વસ્તીની સી હાલત છે એના પર પણ ધ્યાન આપશે ખેડૂતના ઘરમાં ખાવા અનાજ રહેવા દીધું નથી આ તે રાજા છે કે કસાઈ ઘોડેશ્વરને ભૂખ લાગતા ખાવાનું માગ્યું ત્યારે પણ સોડાએ હૈયા વરાટ કાઢતા કહ્યું કે ખાવા માટે મારા કાળજી આપું બોડો ખાવો છે પ્રશ્ન નંબર ત્રણ ઘોડેશ્વરે ખેડૂત સોડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઈ સોડો કંગાલ હોવા છતાં એનામાં આતિથ્યની ભાવના હતી વાડીએ આવેલા અતિથિને એ ખાવા અનાજ તો નથી આપી શકતો પણ પાંદડાના દળિયામાં બોડો ખાવા આપે છે ખાટો અને શીતળ બોડો ખાધા પછી ઘોડેસ્વાર વધારે બોડો માગે છે ત્યારે તે પોતાને માટે રાખેલ બોડો પણ આપી દે છે આવી કંગાળ અવસ્થામાં સોડાએ દર્શાવેલી ઉદારતા ઘોડેસ્વારને સ્પર્શી ગઈ પ્રશ્ન નંબર ચાર સોડાએ મહારાજા વજયસિંહને બોડો જમાડ્યો એના બદલામાં એમણે તાંબાના પત્રા પર લખીને જાગીરમાં શું શું આપ્યું જવાબ મહારાજા વજયસિંહજીએ સોડાને બાર સાતીની જમીન છ વાડીના કોષ બાર બળદ વીસ કડસી બાજરો ચાર ભેંસ અને રૂપિયા એક હજાર રોકડા તાંબાના પત્રા પર લખીને જાગીરમાં આપ્યા સોડાને માથે મદ્રાસી સહેલું બંધાવીને એના ગામમાં ભુંબલી પહોંચાડ્યો પ્રશ્ન નંબર પાંચ સમઢિયા ગામની કણબી ડોસીને શિકારીને ગાળો શા માટે આપી જવાબ શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઊભા મોલમાં ઘોડો દોડાવ્યો ખેતરમાં ડોસી ઊભી હતી એણે પોતાનો મોલ ચગદાતો જોયો આથી તેણે ઘોડેસવાને બે ચાર ગાળો દઈ દીધી પ્રશ્ન નંબર છ મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોશીને સી ધમકી આપી અને ડોસી પર સી અસર થઈ જવાબ મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોશીને ધમકી આપી ગાળો કેમ આપે છે અમે રાજના નોકર છીએ જેલમાં ખોસી દઈશું ડોશી પર એની ધમકીની કોઈ અસર થઈ નહીં ડોશીએ એને નિડરતાથી જણાવી દીધું કે તારા જેવા કેટલાય સિપાહી આવે ને જાય બાપુ વજેસંગના રાજમાં કોની દેન છે કે કેદમાં પૂરે ડોસીની જોઈ ઠાકોર વજેસિંહના મનમાં શો વિચાર આવ્યો જવાબ ડોશીની નિડરતા જોઈ ઠાકોર વજેસિંહના મનમાં વિચાર આવ્યો કે એમની પ્રજા કેટલી નિડર છે મારા પર એમને કેવો વિશ્વાસ છે એમને વધારે નિડર બનતા શીખવું તો જ મારું જીવન પ્રમાણ એથી વિશેષ ડોસીની નિડરતાથી પ્રભાવિત થઈને ઠાકોર વજેસિંઘજીએ એના કુટુંબને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપ્યા પ્રશ્ન ત્રણ કારણ આપો નંબર એક સોડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા કારણ કે જવાબ ઘોડેશ્વરના ગયા પછી બીજે દિવસે સોડો સિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયારબંધ ઘોડેશવાર આવ્યા તેમણે સોડા અંગે પૂછપરછ કરી સોડાએ ધડકતા હૃદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ગોડેસવારાએ જણાવ્યું કે ઠાકોર વજયસિંહજીએ તમને ભાવનગર તેડાવ્યા છે આ સાંભળીને તેના અંતરમાં ફાળ પડી તેને આગલા દિવસની વાત યાદ આવી તેને થયું કે પેલો અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે આથી સુડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા નંબર બે સુડાની વાત સાંભળી મહારાજા વજયસિંહજીની છાતી ફૂલવા લાગી કારણ કે જવાબ વજય માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુંને કંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે આગલા દિવસે સોડાએ કકડતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોડા સોડાએ વગર ઓળખે અમને કેવા આદરમાન આપ્યા હતા એને ખવડાવેલો મીઠો બોડો અને એથી મીઠી એની સાચોકલી ગાળો એવી મજા અમને મહેલોની મીઠાઈ ખાતા પણ નથી આવી આટલું બોલતા મહારાજા વજયસિંહની છાતી ફૂલવા લાગી નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો નંબર એક પૈસાખ મહિનાના તાપથી બફાયેલા ઘોડેશવાર કોની વાડી આવીને ઉતર્યા જવાબ છે સોડા માળીની ઘોડેશવારે તડકો ગાળવા ક્યાં બેઠા જવાબ છે સી ધોરિયાની કુણી લીલી ધ્રોપ પર ઘોડેશવાર મા સાથેના વાર્તાલાપ દરમિયાન સોડાએ કોને બેસુમાર ગાળો દીધી જવાબ છે બી ભાવનગરના રાજાને અસવાની ભૂખ વધી કારણ કે સી અસવાને સોડાની શબ્દ પ્રસાદી મળી હતી સોડાએ અરસવાને શું ખાવા આપ્યું જવાબ છે ડી બોડો સોડાએ પરોણાને બોડો શેમાં પીરસ્યો જવાબ છે અથવા તો પડિયામાં પરોણાનું અંતર ઠર્યું કારણ કે ઉદારતા જોઈને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે આ વાક્યમાં સોડાને શેનો ભય છે જવાબ છે બી રાજના સિપાહી ઠોંસે ચડાવીને વેટ કરાવે તેવો ભય ભાવનગરના રાજાનું નામ જણાવો જવાબ છે એ ઠાકોર વજેસંઘજી સોડાના અંતરમાં કેમ ફાળ પડી જવાબ છે એ રાજા કેદમાં નાખશે તેવા ભયને કારણે હવે આપણા તો રામ રામ સમજવા આ વાક્ય સોડાએ કોને કહ્યું જવાબ છે એ એની પત્નીને બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે જવાબ મહારાજા વજેસંઘજી ઠાકોર વજેસંઘજીને સોડાએ આપેલી ગાળો કેવી લાગી જવાબ છે સી મીઠી અને સાચું કલી બોડો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું જવાબ છે બાર સાતીની જમીન અને ચાર ભેંસો બાર બળદ અને વીસ કળસી બાજરો અર્થાત જવાબ ડી બી અને સી બંને વજયસિંહજીએ સોડાને માથે શું બંધાવીને એને ભૂંબલી ગામે પહોંચાડ્યો જવાબ છે બી મદ્રાસી સહેલું વજયસંઘજી કેવા પોશાકમાં શિકાર કરવા ગયા હતા જવાબ છે બી શિકારીના મારા રોયા ભાડતો નથી પીટ્યા લાજતો નથી ડોશી આ શબ્દો કોને સંભળાવે છે જવાબ છે બી ભાવનગરના ઠાકોર વજયસિંઘજીને બાપુ વજયસિંહના રાજમાં કોની દેન છે કે કેદમાં પૂરે ડોશીમાંના આ શબ્દો શું સૂચવે છે જવાબ છે બી બાપુ વજેસિંગ પરનો વિશ્વાસ બાપુ વજેસંઘને પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે જવાબ છે સી પ્રજાને વધુ નિડર બનતા શીખવે ત્યારે બાપુ વજેસંગે ડોસીના કુટુંબને કઈ રીતે રાજી કર્યું જવાબ છે બી કાયમી પટલાય અને જમીન ઇનામમાં આપીને હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક વ્યાકરણના પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધો નંબર એક એમાં સી લોહી લુહાણ નંબર બે આમાં બી પ્રસાદી નંબર ત્રણ એમાં એ ક્ષુધાતુર નંબર ચાર એમાં ડી મો સૂઝણું આ શબ્દની જોડણી સાચી છે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજન દર્શાવો એમાં વિશ્વાસ તો બી અર્થાત્ વત્તા ઈ વત્તા સ વત્તા વ વત્તા આ વત્તા સ વત્તા અ નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો એક રાજા એ જાતિવાચક સંજ્ઞા છે એમને કાંઈ સમજ ન પડે તો સમજ એ ભાવવાચક સંજ્ઞા છે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું તો જેસાભાઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો એમાં એક ધોરિયાની કુણી લીલી ધ્રોવ ઉપર દેહ ઢાળીને બેઠો લીલી એ રંગવાચક વિશેષણ છે સુડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો તો સાત એ સંખ્યાવાચક વિશેષણ છે એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું તો આટલી એ માત્રાવાચક વિશેષણ છે એથી એ મીઠી એની સાચુકલી ગાળો તો મીઠી અને સાચુકલી એ ગુણવાચક વિશેષણ છે નીચેના વિધાનોમાં કયા પ્રકારનો અર્થ છે તે જણાવો નંબર એક ત્યારે તો રાજના નોકર હશો ડી આમાં સંભવનાર્થનો ભાવ છે નંબર બે સિદ્ધ લખચ બાફા તો સી આમાં પ્રશ્નાર્થનો ભાવ છે આપો વીસ કરસી બાજરો આમાં બી એટલે આજ્ઞાર્થનો ભાવ છે એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે તો આમાં એ એટલે નિર્દેશાર્થનો ભાવ છે નીચેના શબ્દોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તો વડલો એના માટે ડી એટલે બનસીવટ શબ્દ સમાનાર્થી નથી દેન તો એના માટે દાનત શબ્દ સમાનાર્થી નથી નીચેના દરેક શબ્દ સમૂહ માટે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ અલગ તારવો નંબર એક જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર એને કહેવાય નમક હલાલ જેનું અન્ન ખાધું હોય તેનો દ્રો કરનાર એને કહેવાય નમક હરામ કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું એને કહેવાય વર્તળી વરતળી પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી એને કહેવાય પખાલ અથવા તો બોક નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થમાંથી સાચો અર્થ અલગ તારવો નંબર એક ધન ન રહેવું અથવા તો ધન ન રહેવા દેવું એટલે કંગાલ કે ગરીબ કરી મૂકવા વેઠે જ ઉપાડી લેવા એટલે મજૂરી કરવા લઈ જવા અંતરમાં ફાળ પડવી એટલે મનમાં ડર લાગવો રામ રમી જવા અથવા તો રામ રામ સમજવા એટલે નક્કી મૃત્યુ આવવું રામ રામ સમજવા એટલે નક્કી મૃત્યુ આવવું ગાળ મીઠી લાગવી એટલે અપશબ્દો કહે તેનું માઠું ન લાગવો હવે આપણે આ પાઠના કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ નમક હરામ તો નમક હલાલ નોકર તો શેઠ વેણ કોવેણ મીઠી કડવી નીડર ડરપોક વિશ્વાસ અવિશ્વાસ તળપદા શબ્દો પણ જોઈ લઈએ સપાઈ અથવા તો સપારડા એટલે સિપાહી આપડા એટલે આપણા ભો એટલે ભય ધાન એટલે ધન્ય અથવા અનાજ લખચ એટલે લખે છે બાયડી એટલે બૈડી છોરું એટલે છોકરું મૌલાત્યુ એટલે મહેલાતો હવે રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ પરસેવે નહીં રહેવું એટલે સખત ગરમીને કારણે પરસેવાથી શરીર ભીનું થઈ જવું તડકો ગાળવો એટલે ધગધગતા તાપમાં આરામ કરવો દેહ ઢાળીને બેસવું એટલે આરામથી બેસવું ગોલાપા કરવા જ અવતરવું એટલે આખી જિંદગી વગર પૈસે મજૂરી કરવામાં જ પસાર કરવી જીભમાં સાત ગણો વેગ આવવો એટલે ગાળો દેવા માટે જનૂન ચડવું શબ્દ પ્રસાદીની ભૂખ વધવી એટલે ગાડો સાંભળીને વધારે ભૂખ લાગવી કાળજા આપવા એટલે ગુસ્સો પ્રગટ કરવો ધાન ન રહેવા દેવું એટલે કંગાલ કે ગરીબ કરી મૂકવું પેટ ઠરવું એટલે ભૂખ સંતોષવી અંતર ઠરવું એટલે અંતરમાં શાંતિ થવી દાનત બગડવી એટલે બીજાનું ઝૂંટવી લેવા કે કોઈ ખરાબ કામ કરવાની ઈચ્છા થવી પંથે પડવું એટલે ના રસ્તે ચાલતા થવું હાથમાં કડિયું જળવી એટલે હાથમાં બેડી પહેરાવી વહેણ સંભળાવી લેવા એટલે ગાળો દઈ દેવી અથવા તો ગુસ્સો પ્રગટ કરવો સ્તબ્ધ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું અથવા નવાઈ પામવું દુઃખ રોવાનો હક હોવો એટલે દુઃખ કે આપત્તિ જળવાનો અધિકાર હોવો છાતી ફૂલવી એટલે ગર્વ થવો અથવા અભિમાન થવું કોતરાઈ જવું એટલે લખાઈ જવું મોલ જગતતા જોવા એટલે મોલ કે ફસલને નુકસાન થતું જોવું જીવ્યું પ્રમાણ એટલે સાચું જીવન જીવ્યું ગણાય અથવા તો જીવન સાર્થક થવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણે આ પાઠના અગત્યના પ્રશ્નના જવાબ અને વ્યાકરણની ચર્ચા આપણે આજે પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે મોટાભાગના પ્રશ્નોના ઉત્તરો અને વ્યાકરણ વિશે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે કોઈ બીજા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આપનો આભાર